નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, ધોરણ 8ની તારીખ 10/8/2024ના રોજ તમારી જે એકમ કસોટી લેવાય છે તે એકમ કસોટીની જે પ્રશ્ન બેંક છે તે પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. તેમજ આવનારી તમામ પ્રશ્ન બેંકના સોલ્યુશનના વિડીયો અને PDF મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. તેમજ આ પ્રશ્ન બેંકના સોલ્યુશનની PDF મેળવવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ 8ની સંસ્કૃત વિષયની તારીખ 10/8/2024ના રોજની જે એકમ કસોટી હતી તમારી તેનું પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન. એમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વાક્યોનું સુંદર અક્ષરે લેખન કરો જેના કુલ 5 માર્ક્સ છે. તો જુઓ, પહેલું, ઈશા પીપીલિકા અસ્તિ, બાલકસ્ય નામ કિમ આસીત, સા સંચિકા અસ્તિ, ભારતમ મમ દેશ, મમ શરીરે અનેકાની અંગાણી સંતિ. ત્યાર પછી છે વિભાગ 2, સહ અશ્વ અસ્તિ, બાલકસ્ય નામ એકલવ્ય આસીત, ઇતત પુસ્તકમ અસ્તિ, મમ માનસે દેશપૃહા અસ્તિ, મમ અંગાની સુંદરાણી સંતિ. ત્યાર પછી વિભાગ 3, ઈશ્ય ગજ અસ્તિ, એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતું ઇચ્છતિ સ્મ, ઈશા ઉત્પીઠિકા અસ્તિ, અહમ મમ દેશસ્ય સંસ્કૃતિ ગૌરવમ અનુભવામી, મમ પાદો ચલત ધાવત ચ. ત્યાર પછી છે વિભાગ 4, સહ સિંહ અસ્તિ, એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતું દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત, તત વાતાયનમ અસ્તિ, અહમ મમ પિતરો આચાર્ય અને ગુરુજનાનશ્ચ પ્રતિ આદરભાવ ધરિષ્યામી, મમ હસ્તો કાર્ય કુરુતઃ. ત્યાર પછી છે વિભાગ 5, ઈશ સ્વાન અસ્તિ, એકલવ્ય આચાર્યસ્ય દ્રોણેસ્ય ઇકામ મૂર્તિમ અરચયત, ઈશ વર્ગખંડ અસ્તિ, અહમ પ્રત્યેકાન સહ શિષ્ટ વ્યવહારમ કરિષ્યામી, મમ દંતા હસંતિ. તો આવી રીતે આપણે આ જે શબ્દો આપણને આપેલા છે તે આપણે જોઈને એકદમ સુંદર અને સ્વચ્છ અક્ષરે લખવાના છે. મિત્રો, ધોરણ 8ની તારીખ 10/8/2024ના રોજની જે સંસ્કૃત વિષયની એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનની PDF મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, અથવા તો આ PDF તમારે WhatsApp પર જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે, નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની PDF મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ગદ્યખંડ વાંચી નીચે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં આપો જેના કુલ 5 માર્ક્સ છે. પહેલો ગદ્યખંડ, વૃક્ષાહા કુત્ર સંતિ, તો જવાબ આવશે વૃક્ષાહા વને સંતિ. બીજું, ખગાહા કિમ કુર્વંતી, તો જવાબ આવશે ખગાહા કુજંતી. ત્યાર પછી ત્રીજો સવાલ, કે જલમ પીબંતી, તો હરિણાહા જલમ પીબંતી. હંસાહા કુત્ર વિહરંતી, તો હંસાહા સરોવરે વિહરંતી. કે સદાચારમ બોધયંતી, તો તે આચાર્યા સદાચારમ બોધયંતી. ત્યાર પછી છે ગદ્યખંડ 2, એમાં પહેલો સવાલ, ભારત દેશ કિદર્શ, તો ભારત દેશ ગ્રામ બહુલ દેશ અસ્તિ. ગ્રામે જનાહ પરસ્પરમ કથમ નિવસંતી, તો ગ્રામે જનાહ પરસ્પરમ સ્નેહ ભાવેન નિવસંતી. ત્રીજો સવાલ, ગ્રામજનાહ કદા ઉતિષ્ઠંતી, તો ગ્રામજનાહ સૂર્યોદયાત પૂર્વમ ઉતિષ્ઠંતી. ચોથું, ગ્રામેશુ કિમ કિમ ભવતી, તો ગ્રામેશુ ચિકિત્સાલય, વિદ્યાલય, ક્રીડાક્ષેત્રમ, ઉદ્યાનમ, સરોવર, નદી, પર્વત ઇત્યાદય ભવંતી. પાંચમો સવાલ, સાયકલ ઇતિ શબ્દસ્ય વિરુદ્ધાર્થી શબ્દ પરિચ્છેદે કહ, તો સાયકલ ઇતિ શબ્દસ્ય વિરુદ્ધાર્થી શબ્દ પરિચ્છેદે પ્રાંત કાલ અસ્તિ. ત્યાર પછી છે ગદ્યખંડ 3, એમાં પહેલું, અયોધ્યા રાજકુમાર કહ આસીત, તો અયોધ્યા રાજકુમાર રામ આસીત. બીજો સવાલ, રામસ્ય ગુરુ કહ આસીત, તો રામસ્ય ગુરુ વિશ્વામિત્ર આસીત. ત્રીજો સવાલ, રામ વિશ્વામિત્રેણ સહ કિમર્થમ વનમ અગચ્છત, તો રામ યજ્ઞરક્ષણાર્થમ વિશ્વામિત્રેણ સહ વનમ આગચ્છત. ચોથો સવાલ, કા યજ્ઞસ્ય નાશય આગચ્છત, તો તાટકા યજ્ઞસ્ય નાશાય આગચ્છત. પાંચમો સવાલ, આચાર્ય ઇતિ શબ્દસ્ય સમાનાર્થી શબ્દ પરિચ્છેદે કહ, તો આચાર્ય ઇતિ શબ્દસ્ય સમાનાર્થી શબ્દ પરિચ્છેદે ગુરુ અસ્તિ. ત્યાર પછી છે ગદ્યખંડ 4, તો અહીંયા એ વાંચવાનો છે, જોઈએ એમના ઉપરથી. પહેલો સવાલ, વિદ્યાલયસ્ય પ્રધાના છાત્ર કાહા, તો વિદ્યાલયસ્ય પ્રધાના છાત્ર દિવ્યા અસ્તિ. કસ્યા ગૃહમ સમીપે ઇવ અસ્તિ, તો નિરજાહા ગૃહ સમીપે ઇવ અસ્તિ. લલિતયા સુખી કુત્ર અસ્તિ, તો લલિતયા સખી પદ્માયા અસ્તિ. કસ્યા પિતા કૃષક, તો દિવ્યાયા પિતા કૃષક અસ્તિ. જનની ઇતિ શબ્દસ્ય સમાનાર્થી શબ્દ પરિચ્છેદે કહ, તો જનની ઇતિ શબ્દસ્ય સમાનાર્થી શબ્દ માતા અસ્તિ. ત્યાર પછી છે ગદ્યખંડ નંબર 5, એ ધ્યાનપૂર્વક વાંચવાનો છે, જોઈએ. પહેલો સવાલ, સ્વામી વિવેકાનંદસ્ય બાલકસ્ય નામ બાલ્યકાલસ્ય નામ કિમ,
તો સ્વામી વિવેકાનંદસ્ય બાલ્યકાલસ્ય નામ નરેન્દ્ર ઇતિ આસીત. સ્વામી વિવેકાનંદસ્ય જન્મ કસ્મિન દિનાંકે અભવત? તો સ્વામી વિવેકાનંદસ્ય જન્મ 1863તમ વર્ષસ્ય જનવરી માસસ્ય 12 દિનાંકે અભવત. ત્યાર પછી ત્રીજો સવાલ, સ્વામી વિવેકાનંદસ્ય પિતુ નામ કિમ આસીત? સ્વામી વિવેકાનંદસ્ય પિતુ નામ વિશ્વનાથ દત્ત આસીત. વિવેકાનંદમ વીર પુરુષાણામ કથામ કા શ્રાવયતી સ્મ? તો વિવેકાનંદમ વીર પુરુષાણામ કથામ તસ્યા માતા ભુવનેશ્વરી દેવી શ્રાવયતી સ્મ. નિર્ભય ઇતિ શબ્દસ્ય સમાનાર્થી શબ્દ ગદ્યખંડે કહ? તો નિર્ભય ઇતિ શબ્દસ્ય ગદ્યખંડે નિર્ભીક ઇતિ સમાનાર્થી શબ્દ આસીત. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, આપેલા ઉદાહરણ મુજબ અર્થપૂર્ણ સંસ્કૃત વાક્ય લખો. બાલક હ તો બાલકસ્ય, દેવ હ તો દેવસ્ય, જનક હ તો જનકસ્ય, મયુર હ તો મયુરસ્ય, છાત્ર હ તો છાત્રસ્ય, મહેશ હ તો મહેશસ્ય. ત્યાર પછી છે પઠતું તો પઠંતું, ક્રીડતું તો ક્રીડંતું, વધતું તો વદંતું, વિહરતું તો વિહરંતું, ઉપવિશતું તો ઉપવિશંતું. ત્યાર પછી છે વિભાગ 3, સહ છાત્ર હ તો તે છાત્રાહા, સહ સિંહમ તો તે સિંહા, સહ ચિત્રકાય હ તો તે ચિત્રકાયા, સહ ગજ હ તો તે ગજાહા, સહ અશ્વ હ તો તે અશ્વાહા. ત્યાર પછી છે વિભાગ 4, મયુર હ નૃત્યતી તો મયુરાહા નૃત્યંતી, સૈનિક હ રક્ષતી તો સૈનિકાહા રક્ષંતી, બાલ હ ખેલતી તો બાલાહા ખેલંતી, સેવક હ નમતી તો સેવકાહા નમંતી, પ્રવાસી અટતી તો પ્રવાસી ન અટંતી. ત્યાર પછી છે વિભાગ 5, ઈશા માલા ઈશાહા કા ઇતત મંદિરમ ઇતત કિમ, ઈશ કૌશિક ઈશ ક તત યાનમ તત કિમ, સા પૂજા સા કા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, આપેલા ગુજરાતી વાક્યોને સંસ્કૃતમાં લખો. આ ઘોડો છે ઈશ અશ્વ અસ્તિ, એકલવ્ય ધનુર્વિદ્યા જાણે છે? તો એકલવ્ય ધનુર્વિદ્યા જાણતી, હું 8મા ધોરણમાં ભણું છું તો અહમ 8મે કક્ષયામ પઠામી, વિદ્યાલયમાં પુસ્તકાલય છે તો વિદ્યાલયે પુસ્તકાલયમ અચ્છતિ, તે અભ્યાસ કરે છે તો સહ અધ્યયનમ કરોતી, તે પુસ્તક છે તો સહ પુસ્તકમ અસ્તિ, હું મૂર્તિને પ્રણામ કરું છું તો અહમ મૂર્તિ પ્રણામામી, આજે શનિવાર છે તો અધ્ય શનિવાસરઃ અસ્તિ, મારું ગામ સુંદર છે તો મમ ગ્રામ સુંદરમ અસ્તિ, તે દરરોજ શાળાએ જાય છે તો સહ પ્રતિદિનમ વિદ્યાલયમ ગચ્છતિ. વિભાગ 3, અમે શિક્ષકો છીએ તો વયમ શિક્ષકાસ્મ, અર્જુન દ્રોણાચાર્યનો શિષ્ય છે તો અર્જુન દ્રોણાચાર્યસ્ય શિષ્ય અસ્તિ, ભારત મારો દેશ છે તો ભારત મમ દેશ અસ્તિ, હું મેદાનમાં રમું છું તો અહમ મેદાને ક્રીડામી, બગીચો સુંદર છે તો ઉદ્યાનમ સુંદરમ અસ્તિ. ત્યાર પછી છે વિભાગ 4, તમે બાળકો છો તો યુવમ બાલકાહ અસ્તિ, એક બાળક હતો તો એકહ બાલક આસીત, હું મંદિરે જાઉં છું તો અહમ મંદિરમ ગત્વા યાસ્યામી, આજે મારો જન્મદિવસ છે તો અધ્ય મમ જન્મદિનમ આસીત, હાથી સ્નાન કરે છે તો હસ્તી સ્નાનમ કરોતી. ત્યાર પછી છે વિભાગ 5, આ ચિત્રો છે તો ઇતે ચિત્રાણી સંતિ, દ્રોણાચાર્યની મૂર્તિ છે તો એનું સંસ્કૃત છે દ્રોણાચાર્યસ્ય મૂર્તિ અસ્તિ, હું દરરોજ શાળાએ જાઉં છું તો અહમ પ્રતિદિનમ વિદ્યાલયમ ગત્વા યાસ્યામી, મારું ઘર સુંદર છે તો મમ ગૃહ સુંદરમ અસ્તિ, બાળક ભોજન કરે છે તો બાલક ભોજનમ કરોતી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, ગાઉસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યા ગજહ તો સહ, તાહા ખાલી જગ્યા તો ચટકાહા, ખાલી જગ્યા મિતાહા તો ઈશા, ખાલી જગ્યા વિમાનમ તો તત, ખાલી જગ્યા શશકાહા તો તે, વયમ ખાલી જગ્યા તો સૈનિકા, ખાલી જગ્યા પાત્રાણી તો તાની, ઇતાહા ખાલી જગ્યા તો ચિત્રાણી, તાની ખાલી જગ્યા તો પુસ્તકાની, ખાલી જગ્યા છાત્રાહા તો ઈશા. 11મું, ઈશા ખાલી જગ્યા તો પ્રતિમા, ખાલી જગ્યા ચટકાહા તો ઈતા, ઇતત ખાલી જગ્યા તો જવાબ આવશે બાલક, ઇતે ખાલી જગ્યા તો ગજાહા, ખાલી જગ્યા મેષાહા તો ઈતા, ખાલી જગ્યા ઉત્પીઠિકા તો ઇતત, ખાલી જગ્યા હંસાહા તો ઇતે, અહમ ખાલી જગ્યા તો શિક્ષિકા, અને તત ખાલી જગ્યા તો ફલમ. ત્યાર પછી છે 20મું, યુયમ ખાલી જગ્યા તો બાલકાહ, ઇતત ખાલી જગ્યા તો સંચિકા, ખાલી જગ્યા વિમાનમ તો તત, ખાલી જગ્યા શશકાહા તો તે, ખાલી જગ્યા દ્વારમ તો તત, વયમ ખાલી જગ્યા તો ચિત્રાણી. દોસ્તો, સંસ્કૃત વિષયની જે 10/8/2024ની જે એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે એક નવી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. દોસ્તો, આ વિડીયો તમારા તમામ દોસ્તો મિત્રો સુધી શેર કરજો કે જેઓ ધોરણ 8ની અંદર અભ્યાસ કરતા હોય.